નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસૂફ દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની સહિયારી ચેનલ કણેત ગાઈડન્સ પર. દોસ્તો, આપણે જે છે મુખ્ય પરીક્ષાની સિરીઝ ચલાવી રહ્યા છે અને મુખ્ય પરીક્ષાની સિરીઝમાં બંધારણ ઇતિહાસના જે છે એ બબે ક્વેશ્ચન આપણે જોયા. હવે ત્યારબાદ જે છે આજે પહેલી મે એટલે ગુજરાત સ્થાપના દિવસ, અને ગુજરાત સ્થાપના દિવસને ગુજરાત રાજ્ય ઉજવે છે ગુજરાત ગૌરવ દિવસ. તો આ ગુજરાત ગૌરવ દિવસ નિમિત્તે દરેક મિત્રો કે જે કોઈ પરીક્ષાની તૈયારી કરે છે, એસટીઆઈ ડીવાયએસઓ, યા તમે પરીક્ષાની તૈયારી કરો છો સીસી ગ્રુપ એ, અથવા તો તમે પીએસઆઈ પેપર ટુ, આના માટે કણેત ગાઈડન્સ પર એક વિશેષ સિરીઝ આપણે જે છે ચલાવીએ છીએ. અને આ વિશેષ સિરીઝમાં હું તમને એ જણાવું છું કે રોજ સવારે જે છે એ 9 વાગ્યે ટેલિગ્રામ ચેનલના માધ્યમથી તમને મુખ્ય પરીક્ષાનો એક ટોપિક આપી દઉં છું, અને એ ટોપિકને અનુરૂપ જે છે સાંજે 9 વાગ્યે તમને એનો આઈડિયલ આન્સર આપું છું. આજે પણ મેં તમને સવારે 9 વાગ્યે ટેલિગ્રામ ચેનલ કણેત ગાઈડન્સ છે એમના પર જે છે એ 2 ક્વેશ્ચન મૂકી દીધા હતા, અને આજે આ 2 ક્વેશ્ચનના આન્સર આશા રાખું કે આપણે લખી લેખા હશે, અને હવે જે છે હું એને સોલ્વ કરાવી દઉં છું. તો પહેલો ક્વેશ્ચન શું હતો દોસ્તો, કે ભારત દેશમાં નીતિ આયોગ દ્વારા અનુસરણવામાં આવેલ સિદ્ધાંતો, જે યોજના આયોગ દ્વારા જે છે એ અનુસરવામાં આવેલા સિદ્ધાંત કરતા કઈ બાબતથી અલગ પડે છે. મતલબ કે તમારે અહીંયા જે છે એ નીતિ આયોગ જે છે એ નીતિ આયોગની કમ્પેરિઝન કરવાની થાય છે આપણા દેશના જે છે એ કયા, તો કે ભાઈ યોજના આયોગ સાથે. ઓકે, આ બેના જે છે એ સિદ્ધાંતોની ચર્ચા તમારે મારા આજે કરવાની થઈ છે. તો પહેલી બાબત જે છે મેં તમને કીધું કે ઇન્ટ્રોડક્શન લખવું પડશે, તો આ આપણું ઇન્ટ્રોડક્શન થઈ જશે દોસ્તો, કે 1 જાન્યુઆરી 2015 કેન્દ્રીય કેબિનેટ દ્વારા એક સંકલ્પ જે છે એ પાસ કરી, સંકલ્પ પાસ કરી નીતિ આયોગની સ્થાપના કરવામાં આવેલી છે, જે ભારતની ભારત સરકારની એક નીતિગત થિંક ટેન્ક છે. આ ખાસ યાદ રાખજો દોસ્તો. તો અહીંયા તમે જે છે એ પેપર જે ચેક કરનારા વ્યક્તિને 2 બાબતની જે છે એ જાણ કરી. પહેલી વસ્તુ એ જાણ કરી કે ભાઈ આ જે 1 જાન્યુઆરી 2015 રોજ નીતિ આયોગની સ્થાપના થઈ છે, એ નીતિ આયોગની સ્થાપના કેન્દ્રીય કેબિનેટ દ્વારા એક સંકલ્પ પત્ર પાસ કરી અને સ્થાપના થઈ છે. બીજી વસ્તુ તમે અહીંયા એ જાણ કરી કે આ ભારત સરકારની એક થિંક ટેન્ક છે. હવે જો આવા 2 શબ્દ તમારા ઇન્ટ્રોડક્શનમાં જ આવી જશે તો એ જે વ્યક્તિ ચેક કરનારો વ્યક્તિ જે છે એ થોડો પ્રભાવિત થશે કે નહીં. ઉમેદવાર થોડું જાણે છે કે ઉમેદવારને ખ્યાલ છે કે ભાઈ આ કોઈ બંધારણીય સંસ્થા નથી, કેન્દ્રીય કેબિનેટ. ભાઈ તમે નહીં લખો તો બી ચાલશે, અહીંયા તમારે એવું શરૂઆતના લેવલથી તમે લખી નાખશો કે જે એક ગેરબંધારણીય સંસ્થા છે. આવું માની લો કે કોઈ ઉમેદવાર લખી નાખે તો દોસ્તો આ થોડું શરૂઆતથી તમે નેગેટિવ ઇન્ટેન્સ આપો એવું થઈ જશે. હંમેશા તમારો આન્સર જે છે એ પોઝિટિવ ઇન્ટેન્સમાં જ આપેલો હોવો જોઈએ. કદાચ કોઈ એવો ક્વેશ્ચન છે કે કોઈ એવો ટોપિક છે કે જ્યાં થોડું ઘણું આપણે નેગેટિવ ઇન્ટેન્સ લખીએ છીએ તો એ 5-15-20% જ હોવું જોઈએ, પણ 80% આપણી પોઝિટિવનેસ ઇમ્પેક્ટ આપવી જોઈએ. અન્યથા જે પેપર ચેક કરનાર વ્યક્તિને એવું થશે કે ઉમેદવારે બધી વસ્તુ નેગેટિવ જ લખે છે તો આને તો સરકારમાં આવવાનું છે, અને સરકારમાં આવનારો વ્યક્તિ અત્યારથી જ જો આટલું નેગેટિવ લખશે કે સરકારની આટલી જે ખરાબ કે ગંદી છાપ લઈને આવશે તો એ વ્યક્તિ સમાજનું કલ્યાણ કે સરકાર લક્ષી જે છે એ નિર્ણય કેમ કરી શકશે? એટલે આ વસ્તુને ખાસ ધ્યાન રાખવાની. બીજી બાબતો કે ભાઈ ભારત દેશમાં જે છે કેન્દ્રીય કેબિનેટે એક સંકલ્પ પાસ કરી અને નીતિ આયોગની સ્થાપના કરી છે, અને આ ભારત સરકારની એક થિંક ટેન્ક છે. આવી બધી વસ્તુ જે છે એ લખવાથી થોડું બચજો આપ. બીજી બાબત, નીતિ આયોગ જે છે એ સંગઠનની સંરચનાની દ્રષ્ટિએ યોજના આયોગની સમકક્ષ જ છે. હવે તમારે અહીંયા કદાચ તમે એવું ન લખો કે ભાઈ નીતિ આયોગ જે છે એના અધ્યક્ષ કોણ, તો કે ભાઈ નીતિ આયોગના અધ્યક્ષ છે એ પીએમ છે. તો એની સામે આપણી જે યોજના પંચ હતું તો આ યોજના પંચ છે, એને યોજના પંચના અધ્યક્ષ પણ કોણ હતા? સંરચના કીધું મતલબ કે પીએમ આવી ગયેલા છે. નીતિ આયોગ નું સ્ટ્રક્ચર જે છે તમે ઓલરેડી કહી દીધેલું છે
પછી એમાં અલગ અલગ થી ભાઈ કે એક અધ્યક્ષ હોય, એક ઉપાધ્યક્ષ હોય, એક સભ્ય છે, ના ના ના, એની તમારે કોઈ ચર્ચા નથી કરવાની, એ ઓલરેડી આપ અહીંયા જોઈ ચૂક્યા છો. ઓકે, બીજું, પરંતુ કાર્યાત્મક સ્તર પર બંનેમાં તફાવત જોવા મળે છે. જો અહીંયા પાછા બે શબ્દ મેં તમને નવા આપ્યા, એક સંરચનાની દ્રષ્ટિએ, બીજું કાર્યાત્મક. અહીંયા તમે એવું પણ લખી શકો કે ભાઈ કામગીરીની દ્રષ્ટિએ, પણ કામગીરીની દ્રષ્ટિએ થોડોક સારો શબ્દ નથી. સારો શબ્દ ઇન ધ સેન્સ કે જેનાથી તમારો સરકારી જે છે એ આન્સર પ્રભાવિત થાય. તો સંરચનાની દ્રષ્ટિએ તો બંને એક જ છે ઓલમોસ્ટ, પણ કાર્યની દ્રષ્ટિએ અલગ છે, તો એ પણ જોઈ લેવાનું છે. શું કાર્યની દ્રષ્ટિએ? નીતિઓ અને યોજનાઓ દ્વારા અનુસરિત સિદ્ધાંતોમાં જે તફાવત જોવા મળે છે તે નિમ્નલિખિત બાબતોથી સમજી શકાય છે. એમ તમને કીધું, અનુસરિત સિદ્ધાંતો નિમ્નલિખિત બાબતોથી જે છે એ સમજી શકાય છે. ઓકે, ત્યારબાદ હવે તમે કહેતા હતા અહીંયા બુલેટ આપી દો તો પણ ચાલશે દોસ્તો. યોજના આયોગ નાણાં સંબંધિત બે નિર્ણયોમાં ભાગીદાર હતા. જો ટિપિકલ જરાય લખવાનું નથી, યોજના આયોગ નાણાં સંબંધિત બે નિર્ણયોમાં ભાગીદાર હતા. પ્રથમ, કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજનાઓ માટે દરેક રાજ્યને કેટલા પૈસા આપવામાં આવ્યા, અને બીજું, દરેક રાજ્યને પંચવર્ષીય યોજના માટે કેટલા પૈસા આપવામાં આવ્યા છે. યોજના પંચ શું કરતું હતું કે ભાઈ એક તો સેન્ટ્રલી જે સ્પોન્સર સ્કીમ છે એમાં કેટલા પૈસા આપવામાં આવ્યા છે એ, અને એક 5-year પ્લાન એટલે કે પંચવર્ષીય યોજનામાંથી કેટલા પૈસા આપવામાં આવ્યા છે તેનું ચર્ચા કરતા હતા. જ્યારે નીતિ આયોગ શું છે, તો કે નીતિ આયોગનું કાર્ય માત્ર એક થિંક ટેન્ક છે, માત્ર વિચાર કરવાનું છે. નીતિ આયોગનું કાર્ય માત્ર થિંક ટેન્ક સમાન છે, અર્થાત નાણાંના જે હસ્તાંતરિત જેવી બાબતો તેમના માટે ગૌણ છે. હવેથી નાણાં વિતરણ નાણાં મંત્રાલય દ્વારા થાય છે. મતલબ કે અહીંયા તમને પ્રથમ દ્રષ્ટિએ જ એવું કહેવામાં આવ્યું છે કે યોજના પંચ કે યોજના આયોગ પાસે નાણાં વિતરણ અને નાણાં બાબતની પંચવર્ષીય યોજના અથવા તો નાણાં બાબતની સેન્ટ્રલ સ્પોન્સર સ્કીમ આ બાબતે સત્તા હતી. જ્યારે જે નીતિ આયોગ છે એ માત્ર વિચારો આપી શકે, એક થિંક ટેન્ક છે. આ નીતિ આયોગ જે છે એમની પાસે કોઈ નાણાકીય શક્તિઓ રહેલી નથી. ના, અહીંયા તમે થોડુંક નેગેટિવ ઇન્ટેન્સમાં લખ્યું છે, પણ આને નેગેટિવ ઇન્ટેન્સ ન કહેવાય દોસ્તો, આ જે છે વાસ્તવિક પરિસ્થિતિ કહેવાય. પણ શરૂઆતના ચરણોમાંની વચ્ચે કોઈ વસ્તુ. ઓકે, ચલો બીજું, યોજના આયોગ અને નીતિ આયોગમાં નીતિ નિર્માણના દૃષ્ટિકોણથી પણ વિવિધતા જોવા મળી છે, જેમાં યોજના આયોગ માટે ટોપ ટુ ડાઉન એપ્રોચ. મેં તમને લાસ્ટ ટાઈમ પણ કહી દીધું ભાઈ કે જ્યાં પણ તમારે કોઈ પેપર ચેકર જે છે એને તમારે કેવું હોય કે આ વસ્તુ તમે ચેક કરો, આ વસ્તુ તમે જુઓ, તો એ માટે અન્ડરલાઈન કરી દેવી આવશ્યક છે. તો જેમાં યોજના આયોગ ટોપ ટુ ડાઉન અને આને તમે ટોપ ટુ બોટમ પણ લખી શકો. ટોપ ટુ ડાઉન અપ્રોચ અંતર્ગત બધા માટે એક સમાધાન અનુસાર કાર્ય કરતા હતા, જ્યારે નીતિ આયોગ જે છે એ રાજ્યને વધુ મહત્વ આપે છે. યોજના નિર્માણમાં તેમની અધિકારીક ભાગીદારી સુનિશ્ચિત થાય છે. અગાઉમાં યોજના આયોગમાં દોસ્તો જે છે એના કરતા નીતિ આયોગ જે છે બધાને એક સરખું અને બધાને જે છે એક અધિકારીક ભાગીદારી જે છે એ નિશ્ચિત કરે છે. ત્રીજો તફાવત શું છે? ત્રીજો તફાવત છે કે યોજના આયોગ અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાષ્ટ્રીય વિકાસ પરિષદનું પ્રતિનિધિત્વ હતું. મતલબ કે પહેલા એવું હતું દોસ્તો કે ભાઈ આપણે ત્યાં જે છે એ યોજના પંચ કોઈ નિર્ણય લેતું હતું અને એને નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ મતલબ કે રાષ્ટ્રીય વિકાસ પરિષદ જે છે એને અપ્રુવલ આપતું હતું. તો ત્યારે યોજના પંચ અને એનડીસી બંને હતું, અર્થાત રાષ્ટ્રીય વિકાસ પરિષદની યોજના આયોગ દ્વારા પ્રસ્થાપિત યોજના અને અંતિમ રૂપથી વિકૃત કરતા હતા, હે પ્રસ્થાપિત કરતા હતા કે આ જે યોજના બનાવતું હતું એને અપ્રુવલ કોણ આપતા હતા? એનડીસી. જ્યારે નીતિઓમાં રાજ્યની અધિક ભૂમિકા હોય છે, નીતિ આયોગ છે એમાં રાજ્યની વધારે ભૂમિકા છે. રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ નીતિ આયોગની કાર્યકારી પરિષદમાં પ્રતિનિધિત્વ આપી સંરચનાત્મક સહયોગના માધ્યમથી સહકારી સંઘવાદને ઉત્તેજન આપે છે. સહકારી સંઘવાદ શબ્દ આવવો જોઈએ. હવે સમજો, અત્યારે જે છે નીતિ આયોગ છે અને નીતિ પંચને જે છે એ મદદ કરનાર કોણ છે? તો કે ગવર્નિંગ કાઉન્સિલ છે દોસ્તો. શું છે? ગવર્નિંગ કાઉન્સિલ. તો તમારે આને પણ યાદ રાખવાનું થશે. ડન. ઓકે, ચાલો આગળ વધીએ.
યોજના આયોગ સમયની સાથે સાથે સેન્ટ્રલી કેન્દ્રીયકૃત સંસ્થાઓમાં બદલાઈ ગયું હતું, જેમની પાસે વહીવટી શક્તિ પણ હતી અને નાણાકીય નિયંત્રણ પણ હતું. એક વહીવટી શક્તિ પણ હતી, નાણાકીય નિયંત્રણ પણ હતું. જ્યારે નીતિ આયોગ સામૂહિક સંઘીય સંસ્થા છે, જેની શક્તિ વહીવટી અને નાણાકીય નિયંત્રણના સ્થાને છે, તેમના વિચારોમાં છે. મતલબ કે નીતિ આયોગ જે છે એ નીતિ આયોગ માત્ર વિચાર કરી શકે, એક સલાહ આપી શકે છે. જ્યારે યોજના પણ શું હતું, તો કે એમની પાસે વહીવટી અને નાણાકીય જે છે એ સત્તાઓ પણ હતી. તો મુદ્દો એ થયો દોસ્તો કે અહીંયા જે છે એ યોજના પંચ પંચવર્ષીય યોજનાના મોડેલને અનુસરણ કરતું હતું, જ્યારે નીતિ આયોગ જે છે એ વિકાસના ત્રણ સ્તર બનાવવામાં આવ્યા છે, જેમાં 3 વર્ષનો એક્શન પ્લાન, 7 વર્ષનો સ્ટ્રેટેજિક પ્લાન અને 15 વર્ષનું વિઝન સ્ટેટમેન્ટ છે. એને આને વિઝન સ્ટેટમેન્ટ કહેવાય. તો એક તમારે આ વસ્તુને યાદ રાખવાની થાય છે, યોજના આયોગની સાપેક્ષમાં નીતિ આયોગમાં સંઘીય ભાવના વધારે મજબૂત છે, પરંતુ યોજના આયોગ કે પ્રતિષ્ઠાન અને રાષ્ટ્રીય વિકાસ પરિષદના અપ્રસંગિક હોવાથી રચનાત્મક બાબતોની ઓછી અસર દેખાઈ રહી છે. અર્થાત નીતિ આયોગ સતત સંપર્ક સંવાદ કરવા વાળું જે છે એ પ્લેટફોર્મના રૂપમાં જોવા મળે છે. મતલબ કે આ બધી બાબતથી તમારું આ કન્ક્લુઝન થઈ ગયું કે નીતિ આયોગ શું કરી શકે છે, તો કે ભાઈ નીતિ આયોગ માત્ર ને માત્ર એક સંવાદ કરવા વાળું પ્લેટફોર્મ છે. આવો તમારો આઈડિયલ આન્સર હોવો જોઈએ. તમને એવું થાય કે સર અમારો આવો આઈડિયલ આન્સર છે, તો સારી વાત છે, નથી તો તમારે પ્રેક્ટિસ કરવાની છે. જો એક વસ્તુ યાદ રાખજો દોસ્તો, કદાચ આ જે છે એ મેન્સ રાઇટિંગ અત્યારે અઘરું લાગતું હોય, પણ યાદ રાખજો કે તમારે જે અધિકારી બનવું છે તો મેન્સ રાઇટિંગ કરવી જ પડશે, રોજે રોજ લખવા જ પડશે. રોજ સાંજે હું તમને જે છે યુટ્યુબમાં સોલ્વ કરાવું અને યુટ્યુબમાં બેઠે બેઠું તમે કોપી પેસ્ટ કરો એવું નહીં ચાલે. રોજ સવારે હું તમને જે ટોપિક આપું છું એ તમારે જાતે લખવો પડશે અને સાંજે એ જ વસ્તુનું પાછે તમારે જે છે એ કમ્પેરિઝન કરી લેવી પડશે કે આવો કણે જ સરે લેક્ચર લીધેલો અને એમાં જે છે એ આઈડિયલ આન્સર હતો એવો મારો આન્સર છે, તો કંઈક પોસિબલ બનશે. અધરવાઇઝ પોસિબલ બનશે નહીં, પોસિબલ બને. ઓકે ચલો, તો હા, જે લોકો સીસી મેન્સની તૈયારી કરતા હોય એમના માટે સ્પેશિયલ એક બેન્ચ છે આપણી પાસે, કે જેના માટે ગ્રુપ એ અને ગ્રુપ બી આપણી પાસે 4,600 એની ફી છે, પણ 1600 રૂપિયા ડિસ્કાઉન્ટ છે એટલે 3,000 રૂપિયા જે છે એ તમને મળશે. આમાં હું તમને 2500ની કિંમતના GCRTના 6-10ના લેક્ચર પણ આપીશ અને 1500ની કિંમતનો કરંટ અફેર્સનો કોર્સ પણ ફ્રી ઓફ કોસ્ટ આપીશ. ઓકે, એક આયોજન એવું છે દોસ્તો કે 100 જેટલા જે છે એ ટોપિક પત્રના, 100 જેટલા ચર્ચાના અને 100 જેટલા નિબંધ અને 100 જેટલા જે છે જનરલ સ્ટડીઝ ના જે છે ઇક્વેશન તમને આ કોર્સમાં હું લખાવવાનો છું. તો આપને જો આ કોર્સ લેવો હોય તો આપ પ્લે સ્ટોરમાં જઈ શકો, પ્લે સ્ટોરમાં જઈ અને ગણિત ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો અને એમાંથી જે છે લોગિન કરી સીસી મેન્સનો કોર્સ જે છે એ આપ પરચેસ કરી શકો છો. હા, તમને આવી કોઈ પણ પ્રકારની જે છે એ મેન્સ રિલેટેડ કોઈ ક્વેરી હોય તો આપ આ નંબર ઉપર મને વોટ્સઅપ કરી શકો છો, પણ યાદ રાખજો દોસ્તો વોટ્સઅપ કરી શકો છો. અથવા આપ કોઈ STIની જ અત્યારથી તૈયારી કરો છો, મેન્સ રાઇટિંગ કરો છો, PSIની જે છે પેપર નંબર 2ની તૈયારી કરો, તો આપ પણ એક ક્વેરી માટે જે છે ક્વેરી સેક્શનમાં જે છે મેસેજ ડ્રોપ કરી શકો છો. ઓકે, બીજો ક્વેશ્ચન છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ આધારિત જાહેર સાહસો ના માધ્યમથી ભારતીય વિમાન મથકના વિકાસ માટે ચર્ચા કરો તથા તેમની સામે રહેલા પડકારની પણ ચર્ચા કરવાની વાત થઈ છે. મતલબ કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી આપણે ત્યાં જે જાહેર સાહસો છે અને જાહેર સાહસોમાં જે આપણા એરપોર્ટ છે એરપોર્ટના વિકાસની ચર્ચા કરવાની અને તેના પડકારની પણ ચર્ચા કરવાની છે. ચલો જોઈ લઈએ ભાઈ, લખ્યો હશે આપણે આન્સર. તો ભારતમાં વિમાન મથકના ત્વરિત આધુનિકરણ માટે મહત્વાકાંક્ષી કાર્યક્રમમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એક મહત્વપૂર્ણ ઘટક છે, જે દિલ્હી મુંબઈ બેંગ્લોર યાદ રાખવાનું કોમા કરતા ભૂલવાનું નથી. દિલ્હી મુંબઈ બેંગ્લોર જેવા વિમાન મથકોના વિકાસ માટે પ્રભાવિત સાબિત થઈ ચૂક્યું છે. પહેલા જ કહી દીધું તમે કે ભાઈ તમે જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની વાત કરો છો અને એ પણ વિમાનની વાત કરો છો એના માટે થઈ અને ત્યાં મુંબઈ દિલ્હી અને બેંગ્લોરમાં આ વસ્તુ સારી સાબિત થઈ છે અને ત્યાં લખી શકો તમે કે જેના સકારાત્મક પરિણામ પ્રાપ્ત થયા છે. ઓકે ચલો, બીજી વસ્તુ કે PPP મોડેલ આધારિત સંરચનાના વિકાસમાં ઉત્કૃષ્ટતા કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવાનું માધ્યમ છે, સાથે સાથે રોકાણકારો
રાજ્યો પરનો નાણાકીય બોજ પણ ઘટાડી દે છે. આજે તમને જે છે એક તો તમારી કાર્યક્ષમતા વધી જશે અને જે રોકાણકારો જે છે એ રોકી દેશે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે શું થાય છે કે કોઈ ખાનગી સંસ્થા સરકારના અલગ અલગ પ્રોજેક્ટને ડેવલપ કરી દે છે. અમદાવાદ થી લઈ અને બરોડાનો કોઈ નેશનલ હાઈવે આપણે બનાવવાનો હોય, એક્સપ્રેસ હાઈવે, તો એ બનાવે છે તો કોણ? તો કે ભાઈ કોઈને કોઈ ખાનગી સંસ્થા. ખાનગી સંસ્થા બનાવી દે છે તો અલ્ટિમેટ શું થવાનું છે કે આ જે તે રાજ્યનો બોજ ઘટાડી દેવામાં આવશે. વિમાન મથકમાં પીપીપી મોડેલથી નિમ્નલિખિત લાભ થાય છે. કયા લાભ થાય છે ભાઈ? તો એક તો સંરચનાનો તીવ્ર અને સશક્ત વિકાસ થાય છે. સંરચના ઇન્ફ્રા આપણે તમે જોયું હોય તો ભાઈ અલગ અલગ દિલ્હી છે, મુંબઈ છે, બેંગ્લોર, આ એરપોર્ટ જે છે એ ખાનગી કંપનીઓના સંચાલનમાં છે, ખાનગી કંપનીઓના સંચાલનમાં છે, જેથી કરીને એને જે ઇન્ફ્રા છે ઇન્ફ્રાનો બહુ સારો વિકાસ થયો છે. બીજું કે ભાઈ કર સંગ્રહણમાં વૃદ્ધિ થાય. જે કઈ ટેક્સ છે એ ટેક્સના માળખામાં પણ ફેરફાર થઈ જશે અને ટેક્સ પણ વધારે આવશે. સ્વચ્છતા અને સુગમતામાં વધારો, જેથી પેસેન્જરની ટ્રાફિકમાં પણ વધારો થશે. આજે કોઈ પણ પ્રાઇવેટ કંપની છે દોસ્તો એ સ્વચ્છતામાં માનતી હશે, એ સુગમતામાં માનતી હશે, જેથી કરીને લોકોનો જે રેશિયો છે, લોકોનો જે છે એ ટ્રાફિકનો જે છે એ બાબત છે વધતી જાય. ટેકનોલોજીકલ ક્ષમતામાં પણ વૃદ્ધિ થઈ જશે કે જૂની પુરાણી જે સિસ્ટમ હશે, જૂની પુરાણી જે છે એ ટ્રેનમાં આપણે ફ્લાઇટમાં જે છે એ આપણને જે એમિનિટીઝ મળતી હશે, એની જગ્યાએ કોઈ પ્રાઇવેટ કંપની હશે તો એમની પાસે તો સારી સારી સુવિધાઓ હશે, સારી સારી ટેકનોલોજી હશે, અને એ ટેકનોલોજીના માધ્યમથી જે છે એ આ લોકોની સુવિધાઓમાં વધારો થશે. આ તમારા લાભ છે દોસ્તો. ઓકે, હવે સમજો આ માટે વહીવટી પડકારો છે. પડકારો વર્તમાન સમયમાં જોવા મળ્યા છે તો કેવા પડકારો છે? પહેલો, વિમાન કંપનીઓ નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહી છે, અંતે સમયસર ખર્ચ કરી શકતી નથી. આ જોવો છો ને તમે એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટ, આ બધું શું છે? તો કે નાણાકીય સંકટ છે, જેનાથી વિમાન મથકની જે છે એ વ્યવહારિતા અને ક્ષમતા પ્રભાવિત થાય છે. આજે તમે વ્યવસ્થિત ખર્ચ નથી કરી શકતા, તમારી સામે નાણાકીય સંકટ છે, જેથી કરીને જે છે એ તમારી વ્યવહારિતા અને તમારી પોતાની કેપેબિલિટી જે છે પ્રભાવિત થાય. વિમાન મથકના વિકાસ માટે મજબૂત અને કઠોર નિયમ હોવાથી ખાનગી ક્ષેત્રની ભાગીદારી પ્રભાવિત થાય છે. એક તો જે છે એ એવિએશન કંપનીઓ માટે એકદમ જે છે રિજિડ, એકદમ કઠોર, એકદમ મજબૂત જે છે એ નિયમો છે, જેમાં થોડુંક લિબરલ પણ જો આવી જાય, લિબરલનેસ આવી જાય, તો જેથી કરીને વિમાન કંપનીઓ જે છે એમની ભાગીદારી વધારી શકે અને એ પણ ત્યાં જે છે એ સારું ઇન્વેસ્ટ કરી શકે. પણ આવું વસ્તુ આપણા બે નથી થતી. તો તમારા માટે દોસ્તો જ્યારે જે છે એ 100 શબ્દમાં પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે આ વસ્તુ તમે લખી દો કે ભાઈ આપણે ત્યાં પીપીપી મોડલથી જે છે એ પહેલાં તો ફાયદો થયો છે. બીજી વસ્તુ તમે લખી દો કે ભાઈ આપણને કેવા કેવા જે છે ફાયદા થાય છે, તો તમે ફાયદા લખી દીધા. અને એની સાથે સાથે તમે જે છે એ શું લખી દીધું? તો કે ભાઈ એના પડકારો લખી દીધા, હે ને? તો આ વસ્તુ હતી કે તમે જે છે ઇકોનોમિક્સના જે છે એ મેં તમને અલગ અલગ પ્રકારના બે ક્વેશ્ચન કીધા હતા. આવતીકાલે ફરીથી પાછા મળશું, પણ આધુનિક ભારતના ઇતિહાસના ક્વેશ્ચન સાથે મળશું. યાદ રાખજો, આધુનિક ભારતના ઇતિહાસના ક્વેશ્ચન સાથે આવતીકાલે ફરીથી આપણે મળીએ છીએ. ઓકે, ત્યાં સુધી મને રજા આપો. સવારે જે છે હું તમને મૂકી દઈશ કે આધુનિક ભારતના ક્વેશ્ચન આવતીકાલે સવારે 9 વાગ્યે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, અને સાંજે પાછા આવા જે છે એ આઈડિયલ આન્સર સાથે હું અને તમે મળશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ દોસ્તો, આવજો, બાય બાય, સિયા.